गुड मॉर्निंग विद्यार्थियों, गया लेक्चर में आपने शुं बात करता था? पेट्रोल, डीजल, केरोसिन, गैस, अभी बधु खलास थई जाय तो आपने शुं करवानुं? काई नहीं सर, करवानुं बेटा ने रेम बेचू बराबर, एवुं करवानुं नथी। एना माटे अत्यारे शुं करी रह्या छे बधा ज लोको? प्रयत्न करी रह्या के इलेक्ट्रिक वाहनोनो वधारे पड़तो उपयोग कराय। शेनो? इलेक्ट्रिक वाहनोनो। क्या शोधव सरल नहीं, पृथ्वी पेटल बहुत मोटा कीमती खजानाओ रहे। एक्जेक्टली पृथ्वी कई जगह शू ओयल छे बराबर, एक शोधवू सरल नथी। वैज्ञानिकों तेने शोधवा माटे खास तकनीको ने यंत्रोनो उपयोग करे छे। शुं करे छे वैज्ञानिको? एने शोधवा माटे खास प्रकारनी पद्धति होय, यंत्रो होय एवा के एना द्वारा शुं करी शकाय के ओयल छे बराबर एने झड़पथी अने सरळताथी शोधी शकाय। बाकी आपणने ने तमने अने मने खबर नथी के जमीन नीचे अहींया एक्झेक्टली शुं बराबर। आपने तो बधो एक शब्द वांस आवे छे, केवो वांस आवे? एवा शब्द न होय, केवा होय? गंध, એટલે કે આપણે જે પસંદ હોય ને તે બરાબર। અને બીજું શું? સુગંધ, શું હોય આપણને? સુગંધ પસંદ હોય એ। આ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી, ઘેરા એટલે કે આમ જાડો રંગ હોય ને જાડું હોય છે, કેવું હોય છે? જાડું હોય છે, તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે। ખાલી આપણે જે ઓઇલ જમીનમાં પેટાળમાંથી જે બહાર કાઢી એમાં ખાલી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સીએનજી, ગેસ બરાબર, એ બધું કઈ અલગ અલગ નો કાઢવાનું હોય કે ભલો આ બાજુ પેટ્રોલ નીકળું, આ બાજુ બાજુ ખાડો કરી તો ઓઇલ નીકળે, એની બાજુ ખાડો કરો ડીઝલ નીકળે, એની બાજુ કરો કેરોસીન, એની બાજુ કરો તો સીએનજી, એમ ન નીકળે, એમ નહીં, શું નીકળે? ઓઇલ નીકળે। એમાંથી શું કરવામાં આવે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સીએનજી ને શું કરવામાં આવશે? અલગ અલગ કરવામાં આવે છે, તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। તમે આ રિફાઇનરી વિશે સાંભળ્યું છે? હા, આપણે ગુજરાતમાં રિફાઇનરી આવેલી છે, કઈ? જામનગરમાં આવેલી છે, વિશ્વની સૌથી મોટી, વિશ્વની વાત કરું છું બરાબર, આખા વિશ્વ એટલે કે પૃથ્વીમાં આપણે ગણીએ તો વિશ્વ જે આવી જતું હોય એના વિશે, વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે, જે કોની છે? રિલાયન્સ વાળાની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે રિલાયન્સ રિફાઇનરી બરાબર, જે મુકેશ અંબાણીની છે બરાબર, કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે એની છે, જે જામનગરમાં આવેલી છે। આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાનમાંથી ઇંધણ મેળવીએ છીએ। શું કરીએ છીએ આપણે? આ જ પેટ્રોલિયમ એટલે કે આ જે આપણે ઓઇલ શોધ્યું હતું ને એમાંથી જ આપણે કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાનમાંથી શું મેળવીએ છીએ? ઇંધણ મેળવીએ છીએ। શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ મળે છે? એના સિવાય જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન સિવાય શું મળશે? એલપીજી ગેસ, વેક્સ આવે એ મળશે, કોલટાર એક પ્રકારની ઈ પણ શું આવશે આપણે કાળા કાળા કલરનું આવે, ગ્રીસ જેવું બરાબર, એની વાત થાય છે। તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા માટે ઉપયોગી છે। આ શું બનાવવા માટે? પ્લાસ્ટિક અને પેન્ટ્સ એટલે કે કલરો બનાવવા માટે આપણને શું છે? ઉપયોગી છે। શું બનાવવા માટે? કલરો બનાવવા માટે આપણને ઉપયોગી છે।
મેં ઇંધણ બચાવવા વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે ભાઈ, આ ભાઈ શરૂ કરી દીધું છે. શું છે ના વિશે? ઇંધણ બચાવવાનું. ઈ ખાલી ઘડીક જ હોય આપણે ભણી ત્યાં સુધી, બાકી તો ખબર ન હોય. મને યાદ છે કે ક્યારેક પિતાજીએ જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન શરૂ રાખે છે. હવે ટ્રેક્ટર ખેતી કામ કરતા હોય બરાબર, હવે તો કંઈક યાદ આવી ગયું હોય કામ બરાબર, તો ટ્રેક્ટર શરૂ મૂકીને વયા જાય એવું આ ભાઈનું કહેવું છે. એના પિતાજી એ સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય. શું નુકસાન થાય? પેલું તો ટ્રેક્ટર તો એમને પાણીમાં તો હાલતો નહીં, ડીઝલ નાખવું પડે. હાલો એ વાત. પંપ પણ એમનું શરૂ થાય નહીં, એમાં ક્રૂડ ઓઇલ નાખે, એ બધું બાજુ નુકસાન. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. આ ભાઈ આ મૂડમાં છે વાત કરવાની કે બચાવી જ લેવું છે, પછી ક્યાં વાત છે? શું એને બચાવવું જ છે? એટલે કે મારા પિતાજી ટ્રેક્ટર અથવા તો પંપ શરૂ મૂકીને બીજો કોઈ અન્ય કાર્ય કરે બરાબર, અને એવું ન કરે એના વિશે આ ભાઈ વાત કરવાના છે. હવે શું બધા વાહનો શાનાથી ચાલે છે? પેટ્રોલ, ડીઝલ, સીએનજી બરાબર, એનાથી ચાલે છે. હા, જો બધા વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બરાબર? ઉદાહરણ તરીકે રસ્તા પર ટ્રાફિક વધે, તમારા વડીલો સાથે વાત કરો અને તેને વિશે લખો. હવે બધા વાહનો છે એનાથી ચાલે, આપણે એ જોયું. વાહનોની સંખ્યા વધતી જાય છે અને વધતી પણ જાય છે, તો કેવી મુશ્કેલીઓનો સામનો કરવો? પહેલી વાત કે વાહનોને મૂકવા માટેની જગ્યા. કેમ આપણે અત્યારે શેરીમાં ચાલતા હોય અથવા તો શું કોઈ ફ્લેટમાં રહેતો હોય નીચે પાર્કિંગ શોધ, અથવા તો કોઈ સોસાયટીમાં જઈએ તો શેરીમાંથી આપણે સીધા ચાલી પણ શકતા નથી, કારણ કે બંને બાજુ એટલી બધી બાઇકો હોય. એક મકાન દીઠ 5 બાઇક હોય, ઘરમાં જેટલા સભ્યો હોય એટલી બાઇક હોય બરાબર. તો શું થાય? પહેલાં તો એને મૂકવાની જગ્યામાં મુશ્કેલી થાય. બીજી વાર કે એટલા બધા વાહનો હોય તો એમાં આપણે ડીઝલ કે પેટ્રોલ નાખતા હોઈએ બરાબર, તો એનો ખર્ચો થાય, એ મુશ્કેલી વધે બરાબર. પછી રસ્તા પર આપણે એટલા બધા જો વાહનો પ્રમાણમાં વધે તો શેની સમસ્યા ઉદ્ભવે? ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. હવે મંજુ શું કહે છે? મંજુએ કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? શું તમે વિચારો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? સર આપણે તો બસમાં ગામડે જવા માટે બસનો જ ઉપયોગ કરીએ છીએ, એમાં હું નવીન વાત છે બરાબર. શેનો ઉપયોગ કરીએ? બસનો જ ઉપયોગ કરીએ છીએ. દરેક જણ શા માટે? હવે ઘરની કાર હોય બરાબર, અથવા તો ઘરનું બાઇક હોય ને ગામડું નજીક હોય તો શેને તો જવાના છે? આપણે દેખીતી વાત છે કે કાર અથવા તો પોતાના પર્સનલ વાહન દ્વારા જવાના છે બરાબર. શું કામ? કેવા અહીંયાથી તો બસમાં જવું, ત્યાંથી બીજે ક્યાંય જવું હોય તો ત્યાં વાહનની જો સગવડતા ન હોય બરાબર, સુવિધાનો થોડો ઘણો અભાવ હોય તો બરાબર એનું કામ થાય નહીં. એટલા માટે શું થઈ જાય? પોતાનું પર્સનલ વાહન સાથે લેતા જાય, એટલે કે ત્યાંથી બીજી કોઈ પણ જગ્યાએ કામ કરવું હોય તો એ શું થાય? થઈ શકે. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. હવે નિકાલ, વધારે પડતી મુશ્કેલીઓનો નિકાલ માટેના ઉપાયો સૂચવાના છે. તો પહેલી વાત કે જેમ બને એમ આપણે પબ્લિક સેક્ટર એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે સિટી બસ છે અત્યારે, BRTS બસ છે, સિટી બસ છે, આપણે વધારે પડતો શેનો ઉપયોગ કરવો? એનો ઉપયોગ કરવો જોઈએ બરાબર. જો આપણે ટ્રાફિક સિગ્નલની લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી ક્યાં ફાયદા થાય? હવે આપણે ટ્રાફિક સિગ્નલ હોય, શું હોય? ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં શું કરીએ કે ને ત્રણ પ્રકારની લાઇટ હોય. કેટલા પ્રકારની? ત્રણ પ્રકાર. દરવાજાથી તમે ગાડી અંદર લાવી શકો છો અને લઈ જઈ શકો છો, રસ્તો બરાબર જ છે. એટલે દરેક વિદ્યાર્થીએ ગાડી પાર્કિંગની અંદર મૂકવાની છે.
तो जे विद्यार्थी अत्यारे पार मुकेली छे ए विद्यार्थी अत्यारे नीचे आवे अने पोतानी गाड़ी पाछे पार्किंग नी अंदर पार्क करशे। હવે જો આપણે શું કહેતા લાલ લાઈટ વિશે, ટ્રાફિક સિગ્નલમાં ત્રણ લાઈટ હોય, ત્રણ પ્રકારની, લાલ, પીળો અને લીલો। હવે શું થાય એનાથી, લાલ લાઈટ જે છે બરાબર, લાલ લાઈટ થાય સિગ્નલ ઉપર તો શું થવાનું હોય, વાહનને ઊભું રહેવાનું હોય, ને ઊભા રહી એક મિનિટ હોય, ત્રીસ સેકન્ડ હોય, બરાબર સમય હોય, કઈ ઘડી ઊભાનું છે સિગ્નલ ઉપર, ટાઈમ પણ દર્શાવેલો હોય। હવે શું થાય એનાથી, હવે લાલ લાઈટ જે મિનિટ કે આવે એક મિનિટ શું બંધ કરવું, હમણાં જ કે સિગ્નલ લીલો થઈ જશે આપણે શરૂ કરી દેવું। તો સર તમને એવો પ્રશ્ન, સર લાલ લાઈટ થાય તો અહીં ઊભું રહેવાનું, લીલી લાઈટ થાય ત્યારે શું કરવાનું, જોવાનું, તો પીળા લાઈટનું કામ જ શું છે, જો બનાવવા વાળા કોઈ ગાંડા હોય નહીં, પહેલી વાત કરી બરાબર, આપણી કરતાં હોશિયાર જ હશે, કોઈ એને આવો વિચાર એવો હશે સિગ્નલનો, પહેલી વાત બરાબર। શું થાય, લાલ રંગ એટલે કે ગાડી થોભો અને બંધ કરો, જ્યારે લાલ લાઈટ નું પૂરું થાય, જ્યારે પીળી લાઈટ શરૂ થાય ત્યારે શું કરો, વાહન શરૂ કરો, અને લીલી લાઈટ થાય ત્યારે શું કરો, વાહનને જવા દો। ખબર પડી સિગ્નલ નો મતલબ શું થયો, લાલ લાઈટ એટલે બંધ કરી દેવાની ગાડી, એટલે ઊભું રહેવાનું, પછી પીળી લાઈટ થાય શું કરવાનું, શરૂ કરવાનું, અને લીલી લાઈટ થાય તો વાહન હંકારવાનું એટલે કે ચલાવવાનું શરૂઆત કરી દેવાની છે બરાબર। આપણે આજે બરાબર અહીંયા સુધી જ વાત કરીએ, હવે આપણે આગળના લેક્ચરમાં આગળ શું કહેવા માંગે છે બધું બરાબર એના વિશે વાત કરશું।